આજે વ્યાસ પરિવારના ઘરે પુણ્યનો ઉદય થયો છે, કારણ કે પુણ્ય પુંજ બિન મિલે નહીં સંતા. જ્યારે પુણ્યનો થાય પરિવારના સદગુરુ છે એમનું આપણે હર્ષથી સ્વાગત કરીએ. બોલો ગુરુદત્ત ભગવાન કી, ભવનાથ મહાદેવ કી, શ્રી ગિરનારી મહારાજ કી, સર્વે સંત ભેખ ભગવાન કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ. હલો, ગોધડ અખાડાના મહંતશ્રી મેઘનાથગીરીજીનું સ્વાગત કરશે મૂળજીભાઈ રાઘવભાઈ વ્યાસ. ઝડપથી આવી જજો. બોલીએ ગિરનારી મહારાજ કી. ત્યારબાદ ભવનાથ જુનાખડાના શ્રી ભુવનેશ્વર ગિરીજી બાપુનું સ્વાગત માટે હું વિનંતી કરીશ. અમરસિંહભાઈ વસરામભાઈ વ્યાસ એના આશીર્વાદ લેશે, બાપુને પુષ્પહાર ચાલુ ઉઠાડશે. બોલો ગિરનારી મહારાજ કી. આજ બપોરે પ્રસાદ નથી લીધો કોઈ? લીધો છે? જય બોલો ચકાચક. કારણ
Yeah.
બુદ્ધિ પ્રદા બુદ્ધિ પ્રદા કૃષ્ણ ગણયા મહારાજ કી જય સદગુરુ દેવ કી જય રાધા રાધા કૃષ્ણ રાધા જય રાધા રાધા કૃષ્ણ જય રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા જય જય રાધા જાયતે મુક્તિ જે સાંભળવાથી
દરેક મનુષ્યના મનોરથ પૂર્ણ કરનારી એવી આ ભાગવતી કથા ચતુર્થ સ્કંદની કથા ચાલુ છે, જેના ચાર પ્રકરણ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એની અંદર ધર્મ પ્રકરણની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. ધર્મ આપણે શું કહે છે? સતીએ પિતાને ત્યાં આવી વિષે આંગળીઓની અંદરથી ક્રોધાગ્નિ ઉત્પન્ન કરી અને યજ્ઞ કુંડની અંદર પોતાના દેહનો લય કર્યો. શા માટે સતીએ લય કર્યો? એના પણ બે કારણ છે. દેવ કાર્યની અંદર બે કારણ હોય, એક કાર્યનો હોય. એક કારણ એ કે પતિની અવજ્ઞા કરી, પતિની મનાય હોવા છતાં હું મારા પિતાને ત્યાં આવી, દોષ લાગે. બીજું કારણ એ તો એની માટે રામાયણમાં જવું પડે. કારણ કે પ્રભુ રામ સીતાનું હરણ થયું અને રામ ગોતવા માટે નીકળ્યા ત્યારે મહાદેવ અને સતી ચાલ્યા આવતા. મહાદેવ અને સતી ચાલ્યા આવતા હતા એટલે પ્રભુ રામને જોઈ અને મહાદેવે એને વંદન કર્યા. વંદન કર્યા એટલે સતીએ પૂછ્યું, નાથ આ કોણ? કહ્યું કે આ મારો પ્રભુ છે, મારા ભગવાન છે. આ વાત સાંભળી અને સતીને દ્વિધા ઉત્પન્ન થઈ કે આવા ભગવાન હોય, અને ભગવાન હોય તો એ પતિ પત્નીના વિરહની અંદર રુદન કરતા હોય, અને ભગવાન કેમ કહેવા? સતીએ કહ્યું કે ભોળાનાથ આ તમે કહો ભગવાન? કે હા હા હા, આજ મારા ભગવાન છે. કહ્યું કે એમ ન માનું, હું એની પરીક્ષા કરું. મહાદેવે કહ્યું, દેવી જાઓ પરીક્ષા કરવા, પણ મેંડ અને મર્યાદા નહીં ચૂકતા. તમે જાઓ પરીક્ષા કરો, એમાં ના નહીં, પણ મેંડ મુજબ. મેંડ મુજબ અને આ પરગનું તો આપણું પુણ્યભૂમિ છે, પુણ્યભૂમિ. મને તો આ પરગણાને હું સાંભળું અને હું તો એમ કહું છું, દરેક કથા કરવા જાય, ઘણી જગ્યાએ કથા કરવા જાય તો હું કહું કે અમારું પરગણું છે દેવભૂમિ છે. આપણું પરગણું છે દેવભૂમિ. ત્યાં તમે જો, હું તો એમ કહું કે જો રામકથાનું દુનિયાની અંદર ડંકો વગાડનાર મોરારી બાપુ તો કે આપણા પરગણા રમેશભાઈ ઓજા આપણા પરગણાના, બજરંગદાસ બાપા આપણા પરગણાના, મેદ બાપુ, હે બચુગીરી બાપુ, અરે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પીપી એસપી સ્વામી જેનું નામ છે પણ આ શાંતિનગર આ બાજુના, હું પણ આ પરગણાનો છું. આપણે ગણતરી કરો, ગાધકડા એટલે આમ વડાલ ને ગાધકડા, લીખાળા વડાલ ને ગાધકડા. આપણું જે પરગણું દેવભૂમિ છે અને હું તો એમ સૂચન કરું છું કે
ભાઈઓ આ સુરત ને મુંબઈ ને બધે જાઓ અને આવો ને જોજો એનું ફળ જોઈ લેજો. આ આ મારો મત છે. તમે તમારા ગામની અંદર આ પરગણામાં આવો ને એની ચપટી માટી લઈ અને માથે ચડાવજો, કલ્યાણ થઈ જાય. આપણી દેવભૂમિ છે આ. તો સતીને કહ્યું મેન મર્યાદા લોપતા નહીં, જાઓ. અને ત્યારે સતી ગયા. મહાદેવ તો તરત સમાધિ લગાવીને બેસી ગયા, પરીક્ષા કરવા માટે ગયા હવે કેમ કરવી. ત્યારે સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું. સીતાનું રૂપ ધારણ કરી અને પરીક્ષા કરવા માટે પ્રભુની આગળ આવીને ઉભાર્યા. પ્રભુ ઓળખી ગયા. પ્રભુએ તરત જ માને વંદન કર્યા, હે માં, હે ભવાની, હે સતી, આપ એકલા કે મારા પ્રભુ ક્યાં છે? કારણ કે અરસ પરસ છે કે મમ દ્રોહી શિવ દાસ કહાવે, શિવ દ્રોહી મમ દાસ, એ નર કલ્પ કોટિ ભરી, નવ રવ નરક મહુવા. મહાદેવ નો દ્રોહી મારો દાસ થાય, એ નર કલ્પ કોટી હે કરોડો વર્ષ સુધી રવ રવ નરક. ત્યારે સતી, નહીતર એક એક વિચાર કરો કે સતી મહાદેવના પત્ની, એને આવી બુદ્ધિ સૂજે? આવી બુદ્ધિ સૂજે નહીં. પણ એટલા માટે એને કર્યું છે, પિતાને ઘેરે શિવની અવજ્ઞા કરી છે એટલા માટે કે આ જન્મ એને પૂરો કરવો છે. શા માટે? કે એને પતિ સીતાનું રૂપ લઈને ગયા હતા ત્યારે રામે કહ્યું કે માં એકલા ક્યાં, મારા પ્રભુ ક્યાં? અને ત્યારે એને ક્ષોભ શરમ આવી હતી. એકદમ આવ્યા મહાદેવની પાસે આવ્યા, પણ મહાદેવની આગળ એ ખોટું બોલ્યા હતા. દેવી પરીક્ષા કરી આવ્યા, મારા પ્રભુ છે કે? હા, પરીક્ષા કરી. હવે પરીક્ષા શું, તમે કીધું એટલે સાચું. મહાદેવ કે નહીં એવું ન હોય. સમાધિ લગાવી અને જોયું એટલે મહાદેવે જોયું કે આણે મારી માં સીતાનું રૂપ ધારણ કર્યું અને હવે આને પત્ની તરીકે મારે સ્વીકારાય. મારી માનું રૂપ એને લીધું છે એટલે મહાદેવે એને અલગ આસન આપી દીધું, અલગ સવારી આપી દીધી. ત્યારે સતીએ વિચાર કર્યો કે આ મહાદેવથી અલગ રહી અને જીવન જીવવું કરતા જીવનને પૂર્ણ કરી દેવું વધારે. એટલા માટે એને અવજ્ઞા કરી અને ગયા પિતાને ત્યાં. નહીતર સતી આવું કરે? અવજ્ઞા કરી અને ગયા અને ત્યાં પિતાને ત્યાં દેહનો, અને એ દેહનો ત્યાગ કરતા એને કેવું કહ્યું, ગીતામાં કહ્યું છે ને કે યમ યમ સ્મરણ ભાવમ તજંતંતે કલેવરમ તમ તમ તૈતિ કૌંતેય સદા ભાવ ભાવિન. યમ યમ સ્મરણ ભાવમ તજંતંતે કલેવરમ. મનુષ્ય અંતકાળે મરવા સમયે જે ભાવ કરે ને બીજો જન્મ એને. ત્યારે સતીએ દેહનો ત્યાગ કરતા કરતા કહ્યું કે બીજા જન્મની અંદર આ ભોળોનાથ મહાદેવ મારો પતિ બને એટલી દયા કરજો.
એટલે એનો બીજો જન્મ પર્વતરાજ હિમાલયને ત્યાં દીકરી તરીકે એનો જન્મ થયો. એટલે એનું નામ પાર્વતી, પર્વતસ્ય અપત્યમ કન્યા ઇતિ પાર્વતી. એટલે એનો પાર્વતી રૂપે એનો જન્મ થયો. એમાં નારદ આવ્યા હતા પર્વતરાજ, એટલે કહ્યું કે આ મારી દીકરી. એટલે નારદ નું તો મભમ હોય, યોગીઓ ગુરુ મહાપુરુષો એ આપણે કંઈક કહી જાય પણ એને સમજવાની આપણામાં ક્ષમતા હોય ને ત્યારે આપણે માનવાનું કે આપણે પાત્ર થઈ ગયા છે. એમને ન કહે, એ મભમમાં જ કહે, પણ એને સમજવાની ક્ષમતા તાકાત એ આપણામાં હોવી જોઈએ. નારદે કહ્યું કે આને મારી દીકરીને કેવું ઠેકાણું મળશે. અને ત્યારે એને કહ્યું, તું પાર્વતીએ પૂછ્યું તું કે મારે શિવને પ્રાપ્ત કરવા માટે શું કરવું. ઘણું તપ કર્યું અને એ તપસ્થલી બિલ્લીના ઝાડ નીચે મહાદેવની સ્થાપના કરી અને પાર્વતીએ તપ કર્યું. એ સ્થાન છે હરિદ્વારની અંદર બિલેશ્વર મહાદેવ. આગળ જાઓ એટલે ગૌરી કુંડ છે બિલેશ્વર મહાદેવ. હજી એમ કહેવાય છે હજી હવે તો સુકાઈ ગયું છે, બિલ્લીનું થડ જ છે, પણ એ બિલ્લીના થડ નીચે મહાદેવ આજની તારીખમાં બિરાજે છે. અને પછી એના લગ્ન ત્રિજુકી નારાયણ, ત્યાં મહાદેવના લગ્ન, ત્યાં પણ આજની તારીખમાં અખંડ અગ્નિ બિરાજે છે. પાર્વતીની સાથે એ લગ્ન. પણ જ્યારે મહાદેવે સમાધિમાં જોયું કે સતી ગયા છે એના પિતાને ત્યાં, હાલ એને માન મળ્યું કે અપમાન, અને ત્યારે કહ્યું કે સમાધિમાં જોયું મહાદેવે સતીને બળતા જોઈ અને મહાદેવને ક્રોધ ચડ્યો, જટા પછાડી જટા પછાડી, એટલે એમાંથી એક ગણ ઉત્પન્ન થયો. કહ્યું કે પ્રભુ મારું નામ શું, મારું કામ શું. ત્યારે એને કહ્યું કે ભાઈ તારું નામ વીરભદ્ર અને તારું કામ મારા સસરાનો યજ્ઞ છે એની પૂર્ણાહુતિ કરી આવ્યો. વીરભદ્ર એને જટા પછાડી અસંખ્ય ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની વૈતાલ આવાને એને ઉત્પન્ન કર્યા. આવાને ઉત્પન્ન કર્યા, લઈ અને આવ્યા. ઋષિ મુનિઓ ભાગવા મળ્યા, ભાગો ભાગો મહાદેવનો કોપ આવે છે, ભાગો. અને ત્યારે કહ્યું કે ઋષિ મુનિઓ ભાગવા મળ્યા, જે ઋષિ સતી જયારે આવ્યા હતા અને આમ દાઢી હાથ ફેરવો તો એ ઋષિ મુનિઓની સામ સામી દાઢી બાંધી દીધી. શિખાએ હાથ ફેરવો તો એ ઋષિઓની ચોટલી શિખા સામ સામી બાંધી દીધી. અને એક ઋષિ તો સતી આવ્યા એટલે ખડખડાટ હસ્યા હતા, પુખા નામના ઋષિ. વીરભદ્રે આવી અને એક ઝાપટ મારી, 32 દાંતનું ગિરિરાજ ધરણ કી જય, 32 દાંત એના પાડી નાખ્યા. આજની તારીખમાં એની પૂજા થાય પુખાને, ત્યારે એની બાટી એને અર્પણ કરાય.
બાટી એક બાજુ ચોડવેલી એક બાજુ કાચી, કારણ કે દાંત વગર ના પોચું હોય તો ખવાય ને. આજની તારીખમાં બાટી એ લેધર અને આવી અને દક્ષ એને એનું મસ્તક કાપી અને કુંડની અંદર પધરાવ્યું અને માથા ઉપર જે પુનરાવતી કરવા માટે બલિદાન આપવા માટે અજ નામ બકરો લાવ્યા હતા એ બકરાનું મસ્તક કાપી અને એની ઉપર પધરાવી દીધું. મસ્તક કાપી અને પધરાવ્યું અને યજ્ઞની પૂર્ણાહુતિ કરી અને વીરભદ્ર મહાદેવ પાસે કહ્યું કે કેમ થયું મારા સસરાનો યજ્ઞ કે પૂરો પૂર્ણાહુતિ કે એના મસ્તકથી જ પૂર્ણાહુતિ કરી. પણ કહ્યું છે કે મહાદેવને ક્રોધ ચડ્યો તો મહાદેવ એ સતીના દેહને બળતો લઈ નીકળ્યા અને ત્રાંડવ કર્યું હતું. ત્રાંડવ કર્યું તું મહાદેવે અને ત્યારે દેવતાઓએ કહ્યું કે હવે આનો ક્રોધ કેમ શાંત કરવો, પૃથ્વીનો લય થઈ જશે. અને ત્યારે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર રવાના કરી અને મૂળ ચાર ભાગ કર્યા ચારે દિશાની અંદર. એક જગ્યાએ શ્રી ચરણ, એક જગ્યાએ કટીનો ભાગ, એક જગ્યાએ છાતીનો ભાગ અને એક જગ્યાએ મસ્તક. ચારે દિશાની અંદર ચાર શક્તિપીઠો કહેવાની, અત્યારે 51-52 શક્તિપીઠો છે. અને એ મહાદેવનો ક્રોધ શાંત કરવો. અહીંયા દક્ષ ઋષિમુનિઓ દેવતાઓ ભેગા થયા, હવે શું કરવું? અને મસ્તક અજ નામ બકરાનું માથું છે. બધાએ કહ્યું ત્યારે દેવતાઓ મહાદેવની સ્તુતિ ક્રોધ શાંત કરવા માટે સ્તુતિ કરવા જાય છે. બધાય દેવતાઓ આવી આવી અને સ્તુતિ કરી. પણ મહાદેવનો ક્રોધ શાંત થતો નથી અને ત્યારે દક્ષએ સ્તુતિ કરી. ક્રોધ શાંત થતો નથી એટલે બ્રહ્માએ નારદને બોલાવ્યા, નારદ અહીંયા આવતો. નારદ આવ્યા, શું પિતાજી? કે આ ભોળાનાથનો ક્રોધ ભોળિયો કહેવાય, આનો ક્રોધ શાંત થતો નથી તેની માટે. તો કયું ક્રોધ શાંત? દેવનો, કોઈ પણ દેવનો ક્રોધ શાંત કરવો હોય તો પ્રાર્થના પણ અર્થ ધાતુ લાગે છે. અને અર્થ ધાતુ પ્રાર્થના જો કરે, નિષ્કામ પ્રાર્થના કરે એટલે દેવનો ક્રોધ શાંત થઈ જાય, કારણ કે એ તો દયાળુ છે. પ્રાર્થના કરે, અરે કહ્યું કે અમે કરી. કોણે કરી? બ્રહ્મા કે મેં કરી, વિષ્ણુ ભગવાને કરી, ઋષિમુનિઓએ કરી. નારદ કે પિતાજી તમને કેટલુંક મારે કહેવું, તમારી સાથે એને કઈ તકલીફ છે, વાંધો છે? મહાદેવને તમારી માટે ક્રોધ કર્યો કે નહીં? વિષ્ણુ ભગવાન માટે કે નહીં? તો કોની માટે ક્રોધ કર્યો? તો કે એના સસરામાં. એને પ્રાર્થના કરી? કહ્યું કે નહીં. તો હે પિતાજી, જેની આરે વાંધો હોય એ વ્યક્તિ સામો આવે તો એ વાંધો ચીરાય. જેની આરે વાંધો હોય એ આવે તો, બાકી બીજા ગમે એટલા આટા મારે નો થાય કામ. અને ત્યારે દક્ષએ એની સ્તુતિ કરી. સત સૃષ્ટિ પાંડવ રચયિતા સતસૃષ્ટિ પાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ પાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ પાંડવ
नटराज राज नमो परमं गुरु सुनंद नंदा दुगृहे मृदा गणान प्रपेद प्रय कृतांजलि वंदे देव महापतिम सुर गुरु वंदे जगत कारणम वंदे पन्नग भूषणम रघुधरम वंदे वंदे सूर्य शंखवहनिनयनम नयनम नयनम वंदे मुकुंद प्रिया वंदे पंकजनाश्रयं च वरदम वंदे शिवम शंकरम सतसृष्टितांडव रचयिता नटराज राज नमो नमो नटराज राज नमो नमो नटराज राज नमो नमः स्तुति करी पर दक्ष स्तुति करे छे आवाज बकरानो आवे बकरानो आवाज सांभळी महादेव सेज मलक्या नारदे बाजू मारे फड़ी थी आम ठोसो मारो अजी बोल अजी का दक्ष विचार करे कि आ आ आ बकरानो बकरो क्या नथी अवाज क्या थी बकरानो आवे
અને ત્યારે ફરી ઠોઠો ફરી એની સ્તુતિ કરે મહાદેવની. વધારે થોડું હશ્યા ફરી નારદે આમ ઠોસો માર્યો એટલે દક્ષએ ફરી સ્તુતિ કરી એટલે મહાદેવ ખડખડાટ હસવા માંડ્યા. કારણ કે હસવાથી ક્રોધ નાશ થાય, હસવાથી ક્રોધ નાશ થાય અને રુદન કરવાથી કામ નાશ થાય. હસા એટલે એ હસવા મળ્યા ત્યારે કહ્યું કે આ બકરાનો અવાજ નારદ કે તારું મોઢું ઓલી કહેવત મને એમ છે ત્યારથી પડી કે પાણીમાં મોઢું જોયા ત્યારે કઈ પેલા દર્પણ નહોતા પાણીમાં મોઢું જોયા આ કહેવત ત્યારથી પડી છે. અને ત્યારે દક્ષએ કાશી વિશ્વનાથની આરાધના કરી તપ કર્યું પુનઃ એનું મસ્તક એને પાછું આપ્યું. વિશ્વનાથનું યજન કર્યું, વિશ્વનાથને પ્રસન્ન કર્યા. બન્યું ક્યાં? હરિદ્વારમાં. જવું પડ્યું ક્યાં? કાશી. જોજો આ ત્રિવેણી સંગમ, આનું નામ ત્રિવેણી સંગમ. બન્યું કનખલમાં. મહાદેવ બિરાજે કૈલાસમાં અને તપ કરવા જવું પડ્યું કાશીની. કાશી વિશ્વનાથ એનું તપ કરી અને ત્યારે મહાદેવના બીજા લગ્ન થયા. પર્વતસ્ય અપત્યમ કન્યા પાર્વતી મા ભગવતી પાર્વતીની સાથે બીજા લગ્ન થયા અને એ પાર્વતી અખંડ પાર્વતી આજની તારીખમાં મહાદેવની સાથે બિરાજે છે. નહીતર ઘણા અવતારો થઈ ગયા પણ પાર્વતી અવતારથી અટક્યો. ત્યારે 88,000 ઋષિઓને સૂત નામના પુરાણી કહે છે કે હે ઋષિઓ હવે તમે શું શ્રવણ કરવાની ઈચ્છો છો? કારણ કે ત્રણ જગ્યાએ કથા આપણી ચાલે છે. 88,000 ઋષિઓને સૂત નામના પુરાણી નૈમિષારણ્ય નામના જંગલની અંદર આ શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન અર્પણ કરે છે. મૈત્રેયજી વિદુરજી મૈત્રેયજીની પાસે બદ્રિકાશ્રમની અંદર આ શ્રીમદ ભાગવત રૂપી ભક્તિ ગ્રહણ કરે છે અને પરીક્ષિત રાજા સુખદેવજીની પાસેથી શુક્રતાલ ગંગાના કિનારા ઉપર આ શ્રીમદ ભાગવત રૂપી અમૃતનું પાન કરે છે. કારણ કે કથા એકની 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 એક જ છે પણ યાદ્રશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદ્રશી, જેવી જેની ભાવના હોય. કારણ કે ભાગવત કલ્પવૃક્ષ છે અને ત્યારે 88,000 ઋષિઓ કહે છે કે મહારાજ ત્રણેય દીકરીઓની કથા મને કહી, અમે સાંભળી. મનુ રાજાની ત્રણ દીકરી દેહૂતિ આકૃતિ અને પ્રસૂતિ. દેહૂતિ કરદમને ભગવાન કપિલ માને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું અને એ જ વંશની અંદર હે કરદમ અને દેવહૂતિના દીકરી અનસોયા બન્યા ત્યાં ભગવાને દત્તાત્રેય અવતાર ધારણ કર્યો. સવારમાં આપણે કથા ભગવાન દત્તનું પ્રાગટ્ય થયું. અમારે તો ઘણી વખત કથામાં હોય અને ધોકડવાદી ગણેશપુરી બાપુ ઘણી કથામાં અમારે હોય અને દત્તાત્રેયની કથા આવે. શાસ્ત્રીજી દત્તાત્રેયની કથા અને ખરેખર સવારથી બપોર સુધી અમે દત્ત ભગવાનની કથા કરીએ અને એ એ કંઈક નહીં, એ આરતી મારી જ પોતે ઊભા થાય આરતી ઉતારવા માટે દત્ત. ત્યારે કહ્યું કે એ પછી દેવહૂતિ આકૃતિ રુચિ નામના ઋષિને આપ્યા અને આકૃતિને વિશેથી ભગવાન યજ્ઞ સ્વરૂપે પ્રગટ થયા. પ્રસૂતિની કથા જે આ દક્ષને આપ્યા પણ આ કથાથી બે ત્રણ વસ્તુ આપણે જાણી.
બે વસ્તુ તો મેં સવારમાં, પણ એ તો કોઈને યાદ રહી છે શું? આપણે જાણ્યું જમાઈ ગયું એટલે ડટાઈ ગયું ને, કાંઈ વાંધો નહીં. ત્રીજી વસ્તુ એ કે દક્ષએ સેને માટે યજ્ઞ કર્યો? તો દ્વેષ ભાવથી. ક્યારે કોઈ કાર્ય દ્વેષ ભાવથી ન કરાય, અને દ્વેષ ભાવથી જો કાર્ય કરીએ તો આવી દક્ષ જેવી ગતિ થાય. આપણે ઘણા કરતા હોય ને, અમને ઘણા કહે એટલે હું એમ કહું, ભાઈ રેવા દે દાદા, આપણે એને કર્યું ને એની કરતા સારું કરું. અરે ભાઈ એની કરતા રેવા દે, એટલું કંઈક મારે કરવું છે, પણ ભાવથી કરવું. અને ત્યારે હવે આ ત્રણેય દીકરીઓની કથા સાંભળી, પણ મનુ રાજાને બે દીકરા હતા એની કથા મને કહો. ત્યારે કહ્યું કે પ્રિય વ્રતો તાન બાદો શતરૂપા પતે સુતો વાસુદેવ કલયા રક્ષાયા જગત સ્થિત. પ્રિયવ્રત અને ઉત્તાનપાત એની મને કથા કહો. ક્યારે કહ્યું કે ભાઈ પ્રિયવ્રત એ મોટા છે પણ એને લગ્ન કરવાની ના પાડી. પછી તો લગ્ન કરશે એ કથા આવશે, આપણે કરીશું. પણ કહ્યું કે જાયતે ઉત્તાન બાદસ્ય સુનિધિ સુરુચિ સ્થો સુરુચિ પ્રેયસી પત્યુ નતરાયત સુતો સુતો ધ્રુવ. જાયતે ઉત્તાન બાદસ્ય સુરુચિ સુનિતિ. હે ઉત્તાનપાદ ને બે પત્ની હતા, એક સુનિતિ અને એક સુરુચિ. ત્યારે સુરુચિ છે એ પ્રિય પટરાણી હતા, અને સુનિતિ છે એ પટરાણી તો હતા પણ અણમાનેતી હતા. ઓલા માને હતી, પણ આ કથા આપણા જીવન ઉપર છે. કારણ કે ભાગવત કથા છે એ સમાધિ ભાષા છે. કારણ કે હું કહું છું ને કે પેઢી પર્યંત કથા, આ 250 ઉપરની કથા મારી વહી ગઈ, પણ આમાં મને હજી ટપો નથી પડતો. કારણ કે આ શ્લોક નું જે અર્થ મેં કર્યો હોય એ બીજી કથામાં જાઓ એટલે નવો જ નીકળે. કારણ કે ભગવાનનું સ્વરૂપ છે ભાગવત, એટલે સમાધિ ભાષા છે. આ આપણા ઉપર કથા છે ઉત્તાનપાદ. આપણે બધા ઉત્તાનપાદ છીએ, આમાં સ્ત્રી કે પુરુષનો ભેદ નથી. સ્ત્રી કે પુરુષનો ભેદ નથી, ફક્ત મનુષ્ય. આ સબ્જેક્ટ આ મનુષ્ય એક જ, કારણ કે આપણો જન્મ પણ માના ઉદરમાં મસ્તક નીચે અને પગ ઉપર, ઉત્તાનપાદ ઉપર પગ, આપણો જન્મ પણ એમ જ થયો છે. આપણે બધા ઉત્તાનપાદ છીએ. આપણે બધાને બે પત્ની છે, સુનીતિ અને સુરુચિ. નીતિ એટલે ધર્મ, રુચિ એટલે ઈચ્છા. આપણે બધાને છે સુનીતિ અને સુરુચિ, અને એમાં કોનું જોર આપણે છે અને આપણે કઈ વાલી પટરાણી છે એ આપણે બધાએ નક્કી કરવાનું. જેને સુનીતિને દીકરો કોણ ધ્રુવ, અને સુરુચિ એને દીકરો કોણ ઉત્કલ. જેને પટરાણી સુનીતિ હોય એને ધ્રુવ એટલે અડકપણું, ધ્રુવ એટલે નક્કી નિશ્ચિત અડકપણું એ હોય.
મારે આ કરવું, હું કોણ છું, આ ધર્મ આ કહે છે આ પ્રમાણે ચાલવું જોઈએ, એ આપણે ચાલતા હોય. પણ ક્યારેક ક્યારેક શું રુચિ સવાર થઈ જાય ને, અને ક્યારેક વાંધો નહીં, ક્યારેક આવું વાંધો નહીં, અરે ક્યારેક ક્યાં, એટલે માનવાનું કે આ જોર વધી ગયું છે સુરુચિનું. ઘણા અમને કહ્યો કે ભૂલ થઈ ગયો ને, ક્યારેક વાંધો નહીં, ભગવાન માફ કરે, ભગવાન માફ કરે, કોઈ દિવસ નો કર્યો, મનમાં એવું હોય કાઢ નાખજો. હું તો કહું જો ભગવાન માફ કરે, એક શરતે અગ્નિ ચાલુ હોય અને એમાં તમે જાણીને હાથ નાખો તોય દાજો, અને અજાણતા હાથ નખાઈ ગયો હોય અને નો દાજો તો ભગવાન માફ કરે, એ સાચું. અજાણે હાથ નાખ્યો હોય તો રે, તોય બળી, તો એમ ભૂલી ભૂલ જ છે, ઈ ક્યારે ભગવાન માફ કરતા. પણ ઈ ભૂલનું પ્રાયશ્ચિત થાય, કર્મનું પ્રાયશ્ચિત થાય, ઈ ભૂલનું પ્રાયશ્ચિત. ત્યારે કહ્યું કે માનીતી ઈ સુરુચિ હતા, અનમાનેતી સુનીતિ હતા. એમાં સુરુચિને આ સુનીતિ કણાની જેમ ખટકતા હતા. કારણ કે ધર્મ છે ને, ભક્તિ કોઈને ગમતી નથી, દુનિયાના ડોળે કરતા હોય વાત બરોબર, પણ કોઈને ગમતી નથી હોતી. અણમાનેતી રે, સમાજે ફેંકી દે એને, કુટુંબ પરિવાર બધા એને ફેંકી દે. એટલે આ સુનીતિ એ વિચાર, સુરુચિ વિચાર કરે કે આને ગમે એમ કરીને કાઢી મૂકવી આવી છે. રાજાને ઘણું કે, રાજા કે પણ દેવી, જેમ તમે મારા પત્ની છો એમ એ પણ મારી પત્ની છે, એને મારે ત્યાગ ન કરાય, હું કઈ રીતે ત્યાગ કરીશ. તો સુરુચિ એ રાજાને ટોર્ચર કાયમ કાયમ એને એમ કરે, રાજા કંટાળી ગયા કે હવે આનું કરવું શું. આ ખબર સુનીતિને પડી, સુનીતિને ખબર પડી, એટલે સુનીતિએ વિચાર કર્યો કે મારા માટે મારા પતિને જો તકલીફ ભોગવવી પડતી હોય, યોગ્ય નથી આ ધર્મ, આનો કંઈક માર્ગ કાઢું. એટલે એને કહ્યું કે મહારાજ, જો આપ આજ્ઞા કરો અને આજ્ઞા આપો અને જંગલમાં એક મહેલ બનાવી દો, તો મારે ત્યાં પ્રભુ ભજન કરવાની ઈચ્છા છે એકાંતમાં. રાજા કે ભલે, ઓલી કહેવત છે ને, દોડવું તું ને, એને તો ત્યાગ તો કરવો, પણ ત્યાગ તો કરી ન શકે. એટલે કહ્યું ભલે મહેલ બનાવી દીધો, ત્યારે શું નીતિ અને એનો દીકરો ધ્રુવ ક્યાં પ્રભુનું ભજન કરે છે. પ્રભુનું ભજન કરે છે એમાં એક વખત ધ્રુવ અને આ સુરુચિનો દીકરો ઉત્કલ બંને પાંચ પાંચ વર્ષની ઉંમર. પાંચ પાંચ વર્ષની ઉંમર થઈ બંને રમતા હતા. રમતા રમતા શું સૂજ્યું કે હાલો પિતાજીના અંક એટલે ખોળામાં આપણે જઈને બેસીએ, પિતાના ખોળામાં જઈને બેસીએ. એટલે બંને બાળકો દોડવા માંડ્યા. ત્યારે ઉત્તાનપાદની બાજુમાં સુરુચિ ઊભા હતા. ધ્રુવ પહેલા દોડીને આવ્યા એટલે બાવડું પકડીને એક બાજુ લઈ લીધા, ઉત્કલને પિતાના ખોળામાં બેસવા દીધું. ધ્રુવે કહ્યું કે માં, ભલે અમારી જનેતા તમે બંને અલગ હો, પણ અમારા બંનેના પિતા તો એક જ છે. જેટલો ઉત્કલનો અધિકાર એટલો જ મારો અધિકાર છે. ત્યારે સુરુચિ એને કડવું વચન બોલ્યા, કડવું વચન કે બેટા, તારે તારા પિતાના અંક ખોળામાં બેસવું છે તો એક કામ કર, જા જંગલમાં જા, જંગલમાં જઈ અને પ્રભુને પ્રાપ્ત કરી અને પ્રભુ પ્રસન્ન થાય એટલે માગજે કે મારા ઉદરને વિશે તારો જન્મ થાય,
તો જ તારા પિતાના ખોળામાં બેસવાનો તને અધિકાર મળે. ધ્રુવ રુદન કરવા માંડ્યા, રોતા રોતા આવ્યા. માએ કહ્યું, કેમ બેટા કેમ રુદન કરે? ત્યારે એને કહ્યું કે માં, મારી માં સુરુચિ એને મને આવું કટુ વચન બોલ્યા. બેટા એ તો માં છે. નહીં માં, મારે તપ કરવા જવું છે. કણકણ કે વચન વચન કી મેંડ હૈ અન્ય વચને ભયો પ્રકાશ એક વચન ને કારણે ધ્રુવજી હાલ્યા વનવા વાગ્યા શબદ ના એ બાણી દેના પ્રેમ વિધાનેલા પ્રાણ મસ્ત રે ના હો જીઓ રે નહીં જવા દો તો અન્ન જળ આજથી નહીં લઉં. અને જળ નો ત્યાગ કર્યો ત્યારે માએ વિચાર કર્યો કે દીકરો અન્ન જળ વગરનો નજર સામે તડપડે એની કરતા ભલે વજન કરવા જાય. નીકળ્યા ધ્રુવ. ધ્રુવજી નીકળ્યા, જંગલના માર્ગની અંદર આવે છે. જંગલમાં આવ્યા ત્યારે ભગવાને જાણ્યું કે મારો ભક્ત આવે છે. અને ભગવાને નારદને, નારદ એ ભગવાનનું મન છે, ભગવાનનું મન નારદ છે. નારદ આવ્યા, ધ્રુવને જોઈને કહ્યું, એ બેટા કઈ બાજુ? આ જંગલ છે, અહીંયા હિંસક પશુ હોય, માર્ગ ભૂલી ગયો લાગે છે. આ તો જંગલનો માર્ગ. કે હા મને ખબર છે, જંગલમાં જાવ. શું કામ? તપ કરવા. કોને કીધું? વાત કરી. કોનો દીકરો? કહ્યું હું ઉત્તાન પાડ્યો. કોને કહ્યું? કે મારી માએ આવું કટુ વચન કીધું. હાલ હું તને લઈ જાઉં, તારી મા અને તારા પિતાને બંનેને ઠપકો આપું. કહ્યું નહીં મહારાજ, મારે ભજન કરવું છે. કોનું ભજન? કે ખબર નથી. જોઈ લો સદગુરુ, આપણા પુણ્યનો ઉદય થાય ને સદગુરુ આપને મળી જાય, ગોતવા નો જવા પડે. ઈ સામેથી આવે, ગોતવા ન જવા પડે. ઈ ગોતતા ગોતતા આપને આવે. કયું? કઈ બાજુ? ભજન કરવા. કોનું? કે એ ખબર નથી. શું ભજનમાં તું કરી એ ખબર નથી. તમે મળી ગયા ને, તમે મારા ગુરુ. કારણ કે રાજકુમાર હતો, રાજાનો દીકરો. નારદને પરિક્રમા કરી, હાથ જોડી અને કહ્યું કે મહારાજ આપ જ્ઞાન આપો. અને ત્યારે નારદજીએ ધ્રુવને દ્વાદશ અક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. ભાગવતનો મહામંત્ર છે દ્વાદશ અક્ષર મંત્ર. અને ઋષિ મુનિઓએ તો બહુ બહુ સરસ આપણી માટે કર્યું છે. કયો દ્વાદશ અક્ષર મંત્ર?
कि ओम नमो भगवते वासुदेवाय। द्वादश अक्षर मंत्र ऋषि मुनिओ तो केटलू आपणी माटे कर्युं छे, महान पुरुषोए, पण आपणे क्यां एटलो टाइम ज क्यां छे आपणे कोई नहीं। આટલો બધો ટાઈમ આપણી પાસે છે, અરે કે ભાઈ આટલો બધો મંત્ર કેમ બોલવો? તો કહ્યું ને કે દ્વાદશ નો આવડે તો અષ્ટાક્ષર, આઠ અક્ષર કયો? કે શ્રી કૃષ્ણ શરણમ અષ્ટાક્ષર મંત્ર કહ્યું મહારાજ, એ લાંબો પડે, આઠ અક્ષર એ લાંબા, તો કયું? પંચાક્ષર, આમ છ અક્ષર કહેવાય પણ પંચાક્ષર, ઓમ નમો નારાયણ, કયું? કે એ લાંબા પડે, પાંચ અક્ષર એ લાંબા પડે, તો કયું? કે ચાર અક્ષર નારાયણાય નારાયણાય, કયું? ઈ લાંબા પડે, ત્રણ અક્ષર હરિ ઓમ, હરિ ઓમ, હરિ, કયું? ઈ લાંબા પડે તો બે અક્ષર હરિ 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 હરિ, તો કયું? એ લાંબા પડે, ઋષિ મુનિ કે બધા લાંબા પડતા હોય, એક અક્ષર કયો? કે ઓ, ખરેખર અનુભવ કરવો એ કરી લેજો, કાલ સવારમાં મને એનો રિપોર્ટ આપજો, બેટરી ચાર્જ થઈ જાય, ચાર્જ એટલી તાકાત છે, સવારમાં ઉઠી નાહી ધોઈ અને જે ઈષ્ટ આપડા હોય એની આગળ ફક્ત બે મિનિટ, બે મિનિટ બેસી જાજો, જાજુ નહીં, બે મિનિટ પલોઠી વાળીને બેસી જાજો, અને નાભીથી ઓમકાર ઉપાડવાનો, નાભીથી ઓમ અગિયાર વખત ઓમકાર બોલવાનો, નાભીથી ઓ, ઓમકાર કરો અને પછી ઉભા તમે થાવ, ચાર્જિંગ થઈ જાય બેટરીઓ, એટલી તાકાત છે એના, એક અક્ષર, દ્વાદશ અક્ષર મંત્રનો એને ઉપદેશ આપ્યો. કહ્યું મહારાજ ક્યાં જાવું? બદ્રિક આશ્રમની અંદર બોરડીનું જ્યાં વન છે, બોરડીના ઝાડ નીચે બેસી અને તું આ દ્વાદશ અક્ષર મંત્રનો જપ કરજે. પણ ધ્રુવે કહ્યું કે મહારાજ ભગવાન કેવા છે તો મેં જોયા ને, અને ત્યારે નારદે ઉપદેશ આપ્યો કે શુક્લવર્ણમ ચતુર્ભુજમ વનમાલા વિભૂષિતમ શંખ ચક્ર ગદા પદ્મમ ગરુડાસનમ, ભગવાન આવશે ગરુડ ગામી, ગરુડ ઉપર બેસી, ચાર ભુજા, દરેક હાથમાં શંખ ચક્ર ગદા ને પદ્મને ધારણ, ઘનશ્યામ સ્વરૂપ, નાભી સુધી વનમાલા તુલસીની માળા ધારણ કરેલી હશે, આવા ભગવાન આવશે. પણ હે ધ્રુવ, છતાં આંખ નહીં ખોલતો, કારણ કે કંઈક દેવતાઓ કંઈક રાક્ષસો તારું તપ ભંગ કરવા આવશે, તો કે જ્યારે પ્રભુ આવી અને પાંચજની નામના શંખનો નાદ કરે તો જ આંખ ખોલજે, નહીં તો નહીં. ભગવાન કે આ નારદે ખરા છે, હવે આને દર્શન દેવા જાવું તો મારે આ બધું યાદ રાખવું પડશે ને, કે આમ જાવું નહીતર પેલો ભગત આંખ નહીં ખોલે, કયું ભલે. અને ત્યારે
બદ્રિક આશ્રમની અંદર બોરડીનું એક થડ ત્યાં બેસી અને ભજન ચાલુ કર્યું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય ત્રીજો મહિનો ચાલુ થયો એટલે ફરાળ નો પણ એને ત્યાગ કર્યો. ઓનલી ફક્ત જળ પી અને જળનું ભક્ષણ કરી અને ભજન કરવું તોય ભગવાન પ્રસન્ન થયા. ત્રણ મહિના પૂરા થયા, ચોથે મહિને જળ પણ એક દિવસ ને એક દિવસ લેવું એમ ભજન કર્યું તોય ભગવાન પ્રસન્ન થયા. પાંચમે મહિને જળનો પણ ત્યાગ કર્યો, હવા ભક્ષણ કરી અને ભજન કર્યું તોય ભગવાન પ્રસન્ન ન થયા. પાંચ મહિના પૂરા થયા, પાંચ મહિના પૂરા થયા એટલે ઊભા થઈ અને ઊભા ઊભા 15 દિવસ ભજન કર્યું તોય ભગવાન પ્રસન્ન ન થયા. 15 દિવસ થયા એટલે બોરડીના થડના ટેકે શરીરને આમ વજન રાખી જમણા પગના અંગૂઠા ઉપર આખા શરીરનો ભાર રાખી અને ભજન ચાલુ કર્યું. ઇન્દ્ર ઇન્દ્રાસન ઉપર બેસી શકે નહીં, આકાશની અંદર એક જ શબ્દ સંભળાય કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, એક જ શબ્દ ગુંજવા માંડ્યો. એકદમ ઇન્દ્ર દોડીને આવ્યા, ઇન્દ્રાસન ડોલવા માંડ્યું, બેસી ન શકે. કહ્યું પ્રભુ કોઈ રાક્ષસ તપ કરે છે મારું ઇન્દ્રાસન લેવા, કારણ કે જાજુ હોય ને એને બીક પેલા હોય, એને જાજુ થઈ જાય ને એને બીક વધારે હોય. દરેક કથામાં તમે જોજો ઇન્દ્રને પેલી બીક લાગે,
કારણ કે ઐશ્વર્ય ઇન્દ્રલોક છે, ઐશ્વર્ય યુક્ત છે. તેને કહ્યું કે ભગવાને કહ્યું કે ભાઈ હે ઇન્દ્ર, તારું ઇન્દ્રાસન અને તારી સાહેબી તો એને તણખલા બરોબર છે, એ તો મને પામવા માટે આ ભજન કરે છે. એ જીવોલા એ મૂર્ખ મનમાં સુવાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે, રામ બાણ વાગ્યા હોય તે જાણે. ઠિકાણે ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા ઠરીને બેઠા ઠિકાણે. એ ગર્ભવાસમાં શુકદેવને વાગ્યા, મારા દર્શન ની ઈચ્છા છે, તારું ઇન્દ્રાસન તો એને તણખલા જેવું છે. કહ્યું પ્રભુ જલ્દી જાઓ, અને પ્રભુ ગરુડ ગામી બની અને આવ્યા. અને જ્યારે ઉભા ઉભા તપ કરે છે, હૃદયારૂઢ જે નારદે ભગવાનનું વર્ણન કર્યું એ સ્વરૂપ ધ્રુવના હૃદયની અંદર પ્રગટ થઈ ગયું. જ્યારે હૃદયારૂઢ પ્રગટ થાય એટલે કોઈની અપેક્ષા, કોઈ ભૂખ તરસ કઈ લાગે જ નહીં. પ્રભુએ આવી અને કહ્યું કે ધ્રુવ નહી, કઈ હોકારો ભગવાન, કે આ બધું મેં ચત્રભુજ ધારણ કર્યું, બધું કર્યું, હજી બાકી શું રહી ગયું? આ આંખ ખોલતો નથી. વિચાર કર્યો, હા પાંચજની નામના શંખ વગાડવાનો. અને જ્યારે પ્રભુએ પાંચજની નામના શંખનો નાદ કર્યો એટલે જે હૃદયમાં પ્રગટ થયેલું સ્વરૂપ અંતરધ્યાન થઈ ગયું. અંતરધ્યાન થઈ ગયું એટલે ભક્ત ધ્રુવ વિવળ બની ગયા. ચારે બાજુ ક્યાં ગયા, ક્યાં ગયા, ક્યાં ગયા, આમ જોયું તો એ જ સ્વરૂપ સામે પ્રગટ ઊભું થયું. અને ત્યારે વંદન કર્યા પ્રભુએ, કપોલ અને ગાલ ઉપર પાંચજની શંખ એનો સ્પર્શ કર્યો, વેદની રૂચા નીકળવા મળી. સ્તુતિ કરી, એને પરિક્રમા કરી, પ્રભુ તમારું શરણ. ભગવાન કે નહીં, હજી તો તારે જવું પડે, નહીતર મારા નામને કલંક. કાળી ટીલી લાગે, 5 વર્ષનો બાળક એ આવ્યો તો હે કાળી ટીલી લાગે, હિંસક પશુએ હશો હણી નાખ્યો. નહીં 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 નહીં, તું જા પ્રભુ, પણ મારે મોહ નહીં, નહીં તારી માટે મેં નિશ્ચિત સ્થાન નક્કી કરી નાખ્યું છે. ભલે, પ્રભુની આજ્ઞા થઈ નારદ આવી ગયા. અને નારદે જઈ અને એને વાત કરી ઉત્તાનપાદને કે હે ઉત્તાનપાદ, તારો દીકરો પ્રભુને પ્રાપ્ત કરીને આવે છે. અને ત્યારે ઉત્તાનપાદ સુનીતિ સુરુચિ, સુનીતિને આનંદ છે કે મારો દીકરો આજ ભગવાન, પણ સુરુચિ એને મનની અંદર સંકોચ છે કે હું આવા કડવા વચન આ દીકરો મને બોલાવશે કે નહીં.
આવા સામયું કર્યું, સામયું કર્યું એટલે ધ્રુવે વિચાર કર્યો કે પહેલા કોને વંદન કરવા, બે જનેતા છે, મા બંને છે, પિતા છે, કોને વંદન કરવા. ત્યારે ધ્રુવ ભક્ત છે એને વિચાર કર્યો કે પહેલા વંદન તો આ મારી ઓરમાન મા જે છે, સુરુચિ મા છે, એને વંદન કરવા પડે. કારણ કે જો એ કટુ વચન બોલ્યા ન હોત તો હું વનમાં ન જાત, અને વનમાં ન જાત તો પ્રભુની મને પ્રાપ્તિ ન થાય. એટલે કહ્યું ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિસી કો લાગુ પાય. એ ગુરુ ગોવિંદ દોનું ખડે અને કિસી કો લાગુ પાય. જો ઈ ગુરુ ન હોત તો મને આ જ્ઞાન ભગવાનની ઝાંખી ન થાત. માને પહેલા એને વંદન, ત્યારે માએ એકદમ ઉભો કર્યો, માની છાતીમાંથી અમૃતની ધારા છૂટી. પછી પિતાને વંદન કર્યા, પછી પોતાની માને વંદન કર્યા. અનેરો આનંદ ઉત્તાનપાદ એના રાજભૂમિની અંદર અનેરો આનંદ ઉત્પન્ન થાય છે. અને ત્યાં સુધી એવું કહ્યું કે એ ધ્રુવે કેટલા વર્ષ રાજ્ય કર્યું, 36,000 વર્ષ સુધી. ભાગવતમાં બતાવ્યું 36,000 વર્ષ સુધી એને રાજ્ય કર્યું. અને જ્યારે એની કથા બીજી આવશે એ કરીશું, પણ 36,000 વર્ષ પૂરા ત્યાં એને કહ્યું પ્રભુ હવે બસ. અને ત્યારે એક વિમાન આવી અને ઉભો, વિમાન આવીને ઉભું રહ્યું એટલે ધ્રુવને કહ્યું લો બેસો. અને ત્યારે વિમાનમાં બેસવા જાય ત્યારે એક કાળો પુરુષ આવી અને વિમાન પાસે બેસી ગયો. કહ્યું મહારાજ મારા મસ્તક ઉપર પગ મૂકી અને આ વિમાનમાં બેસો. ધ્રુવ કે એ ન બને, એવું શું કામ, તમારી ઓળખાણ. ત્યારે એને કહ્યું કે મારું નામ કાળ છે. કાળના પગ મસ્તક ઉપર પગ મૂકી અને ધ્રુવ બેઠા અને ઉત્તર દિશાની અંદર અવિચળ એને સ્થાન આપ્યું. એટલે કેવું પડે ને કે હરિને ભજતા ત્યારે મારે એ પોતાનો કરી
વિશેષ આપી દઈએ અને પછી આપણે કથામાં આગળ પ્રવેશ કરીશું. બોલો શ્રી ગોવર્ધન નાથ ગિરનારી મહારાજ સર્વે સંતવાન કી.